समाचारमां आगळ વાત કરીએ તો આજે કારતક સુદ પાંચમ એટલે લાભ પાંચમ દીપાવલીના શુભ તહેવારો પછી આજથી નવા વ્યવહારોની શરૂઆત થવાનો આ દિવસ હોય છે. ધંધા રોજગારને કોરોના કાળ પછી આ વખતે તેજીનો ટકોરો વાગ્યો છે. મહત્વપૂર્ણ કહી શકાય કે આજથી રાબેતા મુજબ ધંધા રોજગાર પૂર્વવત થશે ત્યારે હાલ માર્કેટોની અંદર કેવા પ્રકારનો હાલત જોવા મળી રહી છે વાત કરીએ તો વેપારીઓની ચહલપહલની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ શહેર હોય કે પછી રાજકોટ શહેર હોય કે પછી ગુજરાતના અન્ય શહેરો હોય, દરેક જગ્યાએ હવે દિવાળીના તહેવારોની પૂર્ણાવતી થઈ છે અને હવે ફરી એકવાર લોકો પોતાના કામ ધંધે રોજગાર પર પરત પહોંચી રહ્યા છે ત્યારે આજનો દિવસ લાભ પાંચમનો દિવસ છે. જે વેપારીઓ હોય છે તે પોતાના ધંધાની શરૂઆત આજના દિવસથી પૂજા મુહૂર્ત કર્યા બાદ તેની શરૂઆત કરતા હોય છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે વેપારીઓનું મિની વેકેશન હવે પૂર્ણ. દિવાળીના જે પાંચ દિવસના જે તહેવારના દિવસો હોય છે તે દરમિયાન દરેક જે શહેરો હોય તેની જે દુકાનો હોય છે તે બંધ રહેતી હોય છે, પરંતુ લાભ પાંચમનો એવો દિવસ હોય છે કે જ્યારે દરેક વેપારીઓ દ્વારા ફરી એકવાર મુહૂર્ત કરી પૂજા કરીને આ ધંધાની શરૂઆત કરવામાં આવતી હોય છે. તો જે રીતે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો તે રીતે આસો પાલવનું જે તોરણ છે તે પણ દુકાનોના આંગણે બાંધવામાં આવતું હોય છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે વેપારીઓ ચોપડા પૂજન બાદ વેપારની હવે આજથી શરૂઆત કરશે ત્યારે બજારોમાં વેપારીઓની ચહલપહલની શરૂઆત હાલ થઈ ચૂકી છે. તો દર્શક મિત્રો, અમદાવાદ શહેર, રાજકોટ શહેર, દરેક જે શહેરો છે તેની હાલ કેવા પ્રકારની માર્કેટની અંદર સ્થિતિ જોવા મળી રહી છે, દરેક જે વેપારીઓ છે તેમના દ્વારા હાલ આજના લાભ પાંચમના દિવસે શું કહેવામાં આવ્યું છે, સાથે સાથે જો વાત કરીએ તો આગળ દિવાળીના તહેવાર પહેલાની જો વાત કરીએ તો તેમના જે ધંધામાં કેવા પ્રકારની તેજી રહી તે દરેક વાત સાથે આપણી સાથે જોડાશે અમારા સંવાદદાતા. પરંતુ ત્યાં સુધી જો વાત કરીએ તો હાલ આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમનો શુભ દિવસ છે. દિવાળીના જે તહેવારોના દિવસ હોય છે, જે પાંચ દિવસ હોય છે તેની પૂર્ણાવતિ બાદ આજનો દિવસ આવતો હોય છે લાભ પાંચમનો દિવસ, જે ખૂબ જ શુભ માનવામાં આવતો હોય છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આજના દિવસે જે વેપારીઓ છે તેમના દ્વારા પોતાનું જે ધંધા રોજગાર મતલબ કે જે દુકાનો છે તેના ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે, મુહૂર્ત કરવામાં આવતું હોય છે અને ત્યારથી એટલે કે જે પાંચ દિવસથી જે દુકાનો બંધ હોય છે તેને ફરી એકવાર ખોલી દેવામાં આવતી હોય છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે દીપાવલીના શુભ તહેવારો પછી આજથી નવા વ્યવહારોની શરૂઆત કરવાનો આ દિવસ હોય છે. ધંધા રોજગારને કોરોના કાળ પછી આ વખતે તેજીનો ટકોરો વાગ્યો છે. મહત્વપૂર્ણ કહી શકાય દર્શક મિત્રો કે છેલ્લા 1.5 થી 2 વર્ષની જો આપણે વાત કરીએ તો કોરોના કાળ ચાલી રહ્યો હતો, જેના કારણે દરેક જે ધંધા રોજગાર છે તેમાં મંદી જોવા મળી રહી હતી. પરંતુ આ વખતે આપણે જોયું કે કોરોનાના કેસોમાં ઘટાડો થતા દિવાળીનો તહેવાર નજીક આવતા જ દરેક જે ધંધા છે તેમાં તેજી જોવા મળી રહી હતી. આપણે દરેક જે માર્કેટ યાર્ડના લોકો છે તેમની સાથે પણ વાત કરી હતી, આપણે સોનાના વેપારીઓ સાથે વાત કરી હતી, સાથે સાથે જો વાત કરીએ તો કાપડ બજારના વેપારીઓ સાથે વાત કરી હતી, ફટાકડાના વેપારીઓ સાથે વાત કરી હતી. દરેક જે ધંધાની અંદર તેજી જોવા મળી રહી હતી. તો હવે આગળ વાત કરીએ તો અમદાવાદ છે તેની અંદર, અમદાવાદની અંદર કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે આજે જ્યારે લાભ પાંચમનો દિવસ છે ત્યારે વેપારીઓ દ્વારા શરૂઆત કેવી રીતે કરવામાં આવી રહી છે તે સમગ્ર વિગત લઈ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે. જી બ્રિજેશ, વાત કરવામાં આવે તો આજથી લાભ પાંચમનો શુભ દિવસ છે, આજથી જે વેપારીઓ છે તે ચોપડા પૂજન બાદ દુકાનનું મુહૂર્ત કરતા હોય છે ત્યારે વેપારીઓનું શું કહેવું છે, માર્કેટની અંદર કેવા પ્રકારની ચહલપહલ જોવા મળી રહી છે તે સમગ્ર વિગત જણાવશો. જી જણાવું કે જે પ્રમાણે અત્યારે લાભ પાંચમ છે, લાભ પાંચમ જૈન ધર્મના લોકો જે છે તે જ્ઞાન પંચમી તરીકે પણ ઉજવતા હોય છે, ત્યારે લાભ પાંચમના દિવસથી તમામે તમામ જે વેપાર ધંધા હોય છે તે ફરી જે કહી શકાય કે ચાલુ થતા હોય છે. કાપડ માર્કેટમાં અમે પહોંચ્યા છીએ. ઘીકાટા પાસે આવેલ જે કાપડ માર્કેટ છે ત્યાં પણ અત્યારે જે લોકો જે છે રેડીમેડ કાપડ માર્કેટ છે ત્યાં આગળ અત્યારે ધીરે ધીરે જે દુકાનો છે તે તેનું મુહૂર્ત કરી રહ્યા છે. કહી શકાય કે કેટલાક વેપારીઓ પાંચમે મુહૂર્ત કરતા હોય છે તો કેટલાક વેપારીઓ સાતમે મુહૂર્ત કરતા હોય છે, ત્યારે તમામે તમામ જે વેપારીઓ છે તે પણ અહીંયા આપણી સાથે છે, દુકાનદારો આપણી સાથે છે અને ગાર્મેન્ટના વેપારી આપણી સાથે છે. તેમને પૂછીશું શું કહેશો, આજે પાંચમ છે, પાંચમથી આજે શરૂઆત કરવામાં આવી છે, કઈ પ્રકારની આજે આગળનું વર્ષ છે તે ઈચ્છી રહ્યા છો, ખાસ કરીને ગયા વર્ષ કેવું રહ્યું? દિવાળી પછી લગભગ બધા જ વેપારીઓ હોય છે અમારા જે પાંચમ અને સાતમ બે દિવસમાં ઓપનિંગ કરતા હોય છે પોતપોતાનું મુહૂર્ત દેખીને. આ નવા દિવસ પછી એવી ઈચ્છા ધરાય કે આગળ લગ્નની સિઝન બી સારી છે અને જે પ્રમાણે છેલ્લા લાસ્ટ ટાઈમની અંદર જે દિવાળીમાં જે વ્યવહાર થયો છે અમારો વેપાર,
અને એ બી આગળ આવી જાય ધમધમે એવી શુભકામના સાથે બધા વેપારીઓ પોતપોતાની ઓફિસો ખોલે છે. ખાસ કરીને વાત કરીએ તો ગયા વર્ષ અને ખાસ કરીને દિવાળી દરમિયાન પણ જે વેપારીઓ છે, બે વર્ષ કોરોના કાળ દરમિયાન વેપારીઓના વેપાર ધંધા ઓછા હતા, પરંતુ ચાલુ વર્ષે સરકાર દ્વારા પણ જે અલગ છૂટછાટ આપવામાં આવી હતી કોરોના ઓછાના કારણે, કેવા પ્રકારનો વેપાર તે વખતે સમય? કોરોના કાળની અંદર વેપારમાં બહુ આપણે મુશ્કેલીઓ પડી હતી અમને, જે કે પ્રમાણે કરફ્યુનો પ્રોબ્લેમ આવતો હતો લાસ્ટ ટાઈમની અંદર, અને એ પછી જ્યારે કરફ્યુમાં છૂટછાટ આપવામાં આવી અને જે કરફ્યુ 12 વાગ્યા સુધીનો કરવામાં આવે, જેમ જેમ ટાઈમ ઘટાડવા વધારવામાં આવ્યો કરફ્યુની અંદર, એ પ્રમાણે અમારે પણ ધંધાની અંદર દરેક વેપારી આવવા લાગ્યા અને દરેક ખરીદી કરવા લાગ્યા. લાસ્ટ મોમેન્ટમાં મહિનામાં અહીંયા ધંધો થયો અમારે. ચોક્કસ, વેપારીઓ જણાવી રહ્યા છે કે છેલ્લા એક મહિનામાં જે ધંધો રોજગાર છે તે થયો, સાથે જ લાભ પાંચમના દિવસથી અલગ અલગ વેપારીઓ છે પોતાની દુકાનને મુહૂર્ત કરતા હોય છે. શું કહેશો આ વર્ષે અને ખાસ કરીને આજે પણ આપણે મુહૂર્ત કર્યું? આજે મુહૂર્ત કર્યું છે અને નવા વર્ષ સાથે ઘણી બધી આશાઓ છે, હવે જોઈએ શું થાય છે. કોરોનામાંથી બચી જઈએ એ જ મેઇન છે અત્યારે તો. ખાસ કરીને વાત કરીએ કે કોરોના કાળ દરમિયાન છેલ્લા 2 વર્ષમાં તો વેપાર ધંધો રોજગાર હતો નહીં, પરંતુ આ વર્ષે વેપાર ધંધો કેવો રહ્યો અને સાથે જ હવે લગ્નની સિઝન પણ આવશે, કેવી ઈચ્છા ધરાવે? બસ એ જ કહું છું કે સારામાં સારી આશા છે અને એ આશાના ઉપર જ અમે લોકો પાંચમ અને સાતમના દિવસે મુહૂર્ત કરતા હોઈએ છીએ કે આવનાર વર્ષ અમારું સારું જાય. ચોક્કસ, વેપારીઓ જણાવી રહ્યા છે કે આવનારું વર્ષ તેમનું સારું જાય, સાથે જ કોરોના કાળ દરમિયાન જે 2 વર્ષમાં તેમને વેપાર ધંધામાં ખોટ ગઈ હતી, ચાલુ વર્ષે દિવાળીમાં ગાર્મેન્ટ બજાર હોય કે પછી કાપડ બજાર, અલગ અલગ જે કહી શકાય કે રેડીમેડ બજાર હોય, ફટાકડાની દુકાન હોય, ફટાકડાના વેપારીઓ હોય કે પછી મીઠાઈના વેપારીઓ હોય, તમામને જે આ વર્ષ છે તે ખૂબ જ સારું રહ્યું છે અને સાથે દિવાળીમાં વેપારીઓએ પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે જે પ્રમાણે અગાઉ 2 વર્ષ કોરોના કાળ દરમિયાન વેપાર ધંધામાં ક્યાંક ને ક્યાંક તેમને આડઅસર થઈ હતી, વેપાર ધંધા ન હતા, ત્યારે ચાલુ વર્ષે વેપાર ધંધા તેમને થયા છે અને સાથે જ લાભ પાંચમથી આજે જે શુભ શરૂઆત છે વેપારીઓ કરી છે. આવનારા જે દિવસોમાં હજુ પણ જે લગ્ન સિઝન છે, લગ્ન સિઝનમાં પણ હવે કોરોના કાળ ગયો છે તેને લઈને હવે લોકો પણ લગ્ન સિઝનમાં અલગ અલગ કપડાં, અલગ અલગ જે સોના ચાંદીના દાગીના પણ ખરીદી કરતા હોય છે અને સાથે જ તેને લઈને પણ વેપાર સારો રહે તેવી તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જી બ્રિજેશ, જે વેપારીઓ છે તેમનું શું કહેવું છે તે સમગ્ર વિગત સાથે, વેપારીઓની જે ચહલપહલ માર્કેટની અંદર કેવી જોવા મળી રહી છે તે વિગત સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે લાભ પાંચમનો શુભ દિવસ છે, આજથી ધંધા રોજગારની શરૂઆત થતી હોય છે, ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદના જે વેપારીઓ છે તેમનું શું કહેવું છે તે સમગ્ર વિગત સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે આપણી સાથે લાઈવ જોડાયા હતા અને લાઈવ દ્રશ્યો આપને બતાવવામાં આવ્યા. જે રીતે અમદાવાદ શહેરના ઘી કાંટા ખાતે આવે જે કાપડ બજાર છે ત્યાંથી આ સમગ્ર વિગત આપણે મેળવી, કાપડના જે વેપારીઓ છે તેમની સાથે વાતચીત કરવામાં આવી, તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમારા દ્વારા જે આજનો દિવસ છે તેને ખૂબ જ શુભ માનવામાં આવતો હોય છે, એટલે કે વેપારીઓ દ્વારા આજના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવતો હોય છે. આજના દિવસથી તેમના દ્વારા ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે, પૂજા કરવામાં આવતી હોય છે અને મુહૂર્ત કર્યા બાદ આજથી શુભ શરૂઆત નવા વર્ષની જે ધંધા માટે તે કરવામાં આવતી હોય છે. મહત્વપૂર્ણ કહી શકાય કે ઘણા જે વેપારીઓ છે તે લાભ પાંચમથી શરૂઆત કરતા હોય છે, પરંતુ ઘણા જે વેપારીઓ છે તે સાતમના દિવસથી શરૂઆત કરતા હોય છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદના જે વેપારીઓ છે તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા 2.5 વર્ષથી જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો હતો ત્યારે ધંધા રોજગાર ઠપ થયા હતા, જેના કારણે જોઈએ એટલી તેજી ધંધાની અંદર નહોતી જોવા મળી રહી, પરંતુ આ વખતે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં દિવાળી પહેલાંની જે ખરીદી છે તે જે વેચાણ છે તે પણ ખૂબ વધારે પ્રમાણમાં થયું છે. અને હવે જ્યારે લાભ પાંચમ આવ્યું છે, દિવાળીનો તહેવારની પૂર્ણાવતી થઈ છે અને લાભ પાંચમ આજે આવ્યો છે, ત્યારે તેમના દ્વારા તેજ આશા સાથે પૂજા કરવામાં આવી છે અને આજના લાભ પાંચમના શુભ મુહૂર્તથી જો વાત કરીએ તો દુકાનની પૂજા કરી, ચોપડા પૂજન કર્યા બાદ શુભ શરૂઆત કરવામાં આવે છે કે આવનારું જે વર્ષ છે તેમાં પણ ધંધાની અંદર તેજી રહે. કોરોના નામની જે મહામારી છે તે દેશમાંથી, સમગ્ર વિશ્વમાંથી ગાયબ થઈ જાય. તો મહત્વપૂર્ણ કહી શકાય દર્શક મિત્રો કે આપણે આજે લાભ પાંચમનો શુભ દિવસ છે, દીપાવલીના શુભ તહેવારો પછી આજથી નવા તહેવારનો દિવસ છે તેની શરૂઆત થતી હોય છે, ત્યારે રાજકોટ શહેરની અંદર કેવા પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે, કેવા પ્રકારની ચહેલ પહેલ માહોલ જે છે તે માર્કેટની અંદર જોવા મળી રહ્યું છે તે સમગ્ર વિગત સાથે આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા દિલાવર ચુંડેસરાવ. જે દિલાવર, વાત કરવામાં આવે તો આજે લાભ પાંચમનો શુભ દિવસ છે, વેપારીઓ દ્વારા આજથી ચોપડા પૂજન કરી, પૂજા કરીને ધંધાની શરૂઆત કરવામાં આવતી હોય છે, ત્યારે
રાજકોટ શહેરના જે માર્કેટ છે તેની અંદર કેવા પ્રકારની હાલ ચહેલપહેલ જોવા મળી રહી છે, વેપારીઓનું શું કહેવું છે તે સમગ્ર વિગત જણાવશો. ખાસ વાત કરવામાં આવે તો ગુજરાતીનું નવું વર્ષ છે તેની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે દિવાળી બાદ ગુજરાત વેપારીઓ છે તે બંધ પાડતા હોય છે અને લાભ પાછમથી શુભ મુહૂર્ત સાચવવાના આશયથી વેપારીઓ છે તે પોતાના ધંધા રોજગાર શરૂઆત કરતા હોય છે. ખાસ કરીને રાજકોટની બજારો છે છેલ્લા 4 દિવસની સુમસાન નજરે પડી રહી હતી, જ્યારે આજરોજ લાભ પાછમથી ફરી એક વખત કહી શકાય તે નવા ઉત્સાહ સાથે તમામ વેપારીઓ છે તે પોતાની દુકાનો છે તે ખોલી રહ્યા છે અને ખાસ કરીને નવું વર્ષ છે લાભદાયી નીવડે તે માટે ચોપડા પૂજન સહિતની કહી શકાય કે પૂજા અર્ચના કરીને પોતાની દુકાનો છે તે ખોલી રહ્યા છે. હાલતને રાજકોટ શહેરનો પહેલો સ્ટોર છે જેના દ્રશ્યો આપણે દેખાડવા માંગીશ કે એક બાદ એક તમામ જે દુકાનો છે તે રાજકોટ શહેરની ખુલી રહી છે. મોટી સંખ્યામાં લોકોની અવર જવર છે એ અહીં નજરે પડી રહી છે. તમામ દુકાન વેપારીઓ છે તે પોતાની દુકાન ખોલીને પૂજા અર્ચના છે તે કરી રહ્યા છે. ખાસ કરીને દિવાળીમાંનો જે માહોલ છે એ હજી પણ નજરે પડી રહ્યો છે. તમામ દુકાનો છે તેનો શણગાર છે હજી પણ શણગારવામાં આવ્યો છે. ખાસ કરીને નવા વર્ષની શરૂઆત એ લાભ પાચમથી થાય અને તેના શુભ આશયથી તેનું મુહૂર્ત સાચવવા માટે હવે કહી શકાય કે તમામ જે વેપારીઓ છે તે પૂજા અર્ચના કરી તેમજ ચોપડા આ પૂજન કરી નવું વર્ષ છે તે લાભદાયી નીવડે તેવો આશય રાખીને તમામ જે વેપારીઓ છે તે હવે કહી શકાય કે પોતાની દુકાનો છે તે ખોલી રહ્યા છે. આપ જોઈ શકો છો રાજકોટ શહેરના જે પેલેસર ઉપર તમામ જે સોની વેપારીઓ આવેલા છે, ખાસ કરીને કપડાના જે વેપારીઓ આવેલા છે, તમામ લોકો છે તે હવે પોતાની વેપાર ધંધા શરૂ કરવા માટે જઈ રહ્યા છે. તમામ લોકો દ્વારા પોતાની શોપ છે તે ખોલવામાં આવી છે. ખાસ કરીને કહી શકાય કે દિવાળીનો જે પર્વ છે તેનું ખાસ જ ગુજરાતી માટે કાનેરું મહત્ત્વ છે અને ગુજરાતી માટેનું નવું વર્ષ તેની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે ખાસ કરીને ભગવાનની પૂજા અર્ચના કરી ચોપડા પૂજન કરી અને વર્ષ દરમિયાનના વ્યવહારો છે તે સચવાય જાય અને ખાસ કરીને આવનારું વર્ષ છે તે લાભદાયી નીવડે તેવા આશય સાથે તમામ જે વેપારીઓ છે હવે નવા વર્ષની શરૂઆત છે તે કરવા માટે જઈ રહ્યા છે અને તેને લઈને ફરી એક વખત કહી શકાય કે આજે રાજકોટ શહેરના જે મુખ્ય જે માર્ગો છે જે બજાર આવેલી છે કે રાજકોટ શહેરની ધર્મેન્દ્ર રોડ બજાર હોય, સોની બજાર હોય, પેલેસર ઉપરની બજાર હોય, ગુંદાવાડી બજાર હોય કે પછી ઇમિટેશન જ્વેલરીની બજાર હોય, તમામ જગ્યાએ કહી શકાય કે છેલ્લા 4 દિવસથી સુમસામ નજરે પડી રહી હતી. તમામ વેપારીઓ છે તે પોતાના પરિવારજનો સાથે દિવાળીની રજાનો માહોલનો આનંદ છે તે માણી રહ્યા હતા, પરંતુ આજરોજથી લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્ત છે તમામ વેપારીઓનું સૂચવે છે તે વાસી સાથે હવે તમામ વેપારીઓ છે તે લાભ પાંચમની ભોવણી છે તે કરી રહ્યા છે અને હાલ અત્યારે તમામ દુકાનોની અંદર એક રોનક છે તે જોવા મળી રહી છે. વેપારીઓ છે તે પૂજા અર્ચના કરીને પોતાની દુકાનો ખોલતા નજરે પડી રહ્યા છે. હાલ અત્યારે લાભ પાંચમનું જે મુહૂર્ત છે તે આશયથી તમામ વેપારીઓ છે તે રાજકોટ શહેરની અલગ અલગ વિસ્તારમાં તમામ જે દુકાનો છે તે ખોલી રહ્યા છે અને ફરી એક વખત કહી શકાય કે ધંધા છે રોજગાર છે તે સામાન્ય થઈ જાય તે માટે હવે વેપારીઓ છે તે પોતાની દુકાનો આજથી શરૂ કરી દીધી છે અને આ પ્રકારનો માહોલ રાજકોટ શહેરની બજારોમાં જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરની તમામ બજારોમાં ફરી એક વખત કહી શકાય કે રોનક પાછી આવી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ નજરે પડી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો છે તેની અવરજવર પણ હાલ નજરે પડી રહી છે અને તમામ દુકાનધારકો છે તે પોતાની દુકાન ખોલીને પૂજા અર્ચના કરીને વેપારની શરૂઆત પણ આજે રોજ લાભ પાંચમના શુભ દિવસથી કરી રહ્યા છે. જી જી દિલાવર, જે રીતે સમગ્ર વિગત આપ દ્વારા આપવામાં આવી તે રીતે જો વાત કરવામાં આવે તો આ અગાઉ છેલ્લા 1.5 થી 2 વર્ષથી જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે અનેક જે ધંધા રોજગાર છે તે આ દરમિયાન ઠપ હતા, પરંતુ ફરી એકવાર જ્યારે દિવાળીનો તહેવાર નજીક આવ્યો, સરકાર દ્વારા તહેવારની ઉજવણી માટે દરેક પ્રકારની છૂટછાટો આપી દેવામાં આવી, તે અગાઉ આપણે જોયું હતું કે રાજકોટના જે દરેક જે બજાર છે તે પછી કાપડ બજાર હોય કે પછી સોની બજાર હોય દરેકની અંદર તેજી જોવા મળી રહી હતી, ત્યારે હવે આ વખતે જ્યારે દિવાળીનો તહેવારની પૂર્ણાવતી કોરોના મહામારીને કારણે લોકોને આર્થિક ફટકો છે તે પડ્યો હતો, વેપારીઓને ખાસ કરીને આર્થિક ફટકો પડ્યો હતો અને ખાસ કરીને આ જે બજારો છે તે કોરોના દરમિયાન પણ સુમસામ છે તે નજરે પડી રહી હતી, પરંતુ દિવાળીનો જ છે તહેવાર છે તે કહી શકાય કે નજીક આવતા અંદાજ સામે આવી રહ્યું છે કે દેશભરની અંદર 125 લાખ કરોડનો વેપાર છે તે થવા પામ્યો છે. આ પ્રકારનો એક આંકડો છે સામે આવ્યો છે, તો સ્વાભાવિક છે કે આ પ્રકારની જે ખરીદી વેચાણ છે એ દિવાળીના તહેવાર દરમિયાન કરવામાં આવી છે, તો ક્યાંક તેને કારણે ફરી એક વખત કહી શકાય કે આર્થિક બુસ્ટર ડોઝ મળ્યો હોય તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે. લોકોની ખરીદ શક્તિમાં વધારો છે તે નજરે પડ્યો છે. ખાસ કરીને સરકાર દ્વારા કહી શકાય કે દિવાળી પર્વને લઈને છૂટછાટો છે તે આપવામાં આવી હતી, તેને લઈને રાજકોટ શહેરની કાપડ બજાર હોય, સોની બજાર હોય કે અન્ય કોઈ બજાર હોય તમામ જગ્યા ઉપર કહી શકાય કે રોનક છે તે નજરે પડી રહી હતી. મોટી સંખ્યામાં દુકાનધારકો છે તે પોતે કહી શકાય સ્ટોક છે તે પણ ઉપલબ્ધ કરાવ્યો હતો અને તે જ પ્રમાણે કહી શકાય કે રાજકોટ શહેરની બજારોની અંદર ખરીદી કરવા માટે લોકોની મોસ્ટ મોટી ભીડ છે તે ઉમટી જવા પામી હતી, કેમ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે
મોટી સંખ્યામાં લોકો છે તે અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે અને ખાસ કરીને એક રાજકોટ જે જિલ્લો છે તે 105 જેટલા ગામડાઓ છે તે રાજકોટ જિલ્લામાં આવેલા છે તો સાથોસાથ અન્ય જે તાલુકાના ગામડા વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો છે તે અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે અને તે પ્રકારના દ્રશ્યો રાજકોટ શહેરની બજારમાં દિવાળી દરમિયાન જોવા મળ્યા હતા અને એક આસ્તિક બુસ્ટર ડોઝ હવે લોકોને મળ્યો હોય તેવું લાગી રહ્યું છે અને દિવાળીનો તહેવાર છે એ તમામ લોકોને ફર્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ વર્ષે તે હવે ફરી એક વખત કહી શકાય કે લોકો માટે લાભદાયી નીકળે અને છેલ્લા 2 વર્ષ દરમિયાન જે લોકોએ આર્થિક ફટકો પડ્યો હતો તે હવે સરભર થઈ જાય અને વેપારીઓ છે તે સામાન્ય રીતે ધંધો વ્યવસાય છે પોતાનો ચલાવી શકે તે હેતુ સાથે હવે કહી શકાય કે નવા વર્ષનું પૂજન અર્ચન કરીને આજરોજ જ્યારે લાભ પાંચમનો શુભ દિવસ છે ત્યારે તમામ લોકો છે બોણીની શરૂઆત કરી રહ્યા છે તમામ વેપારીઓ દ્વારા પોતાની દુકાનો છે તે ખોલી નાખવામાં આવી છે અને બજારની અંદર ફરી એક વખત રોનક છે તે નજરે પડી રહી છે ત્યારે વેપારીઓ પણ એ જ આશા રાખી રહ્યા છે કે આગામી સમયની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે યથાવત રહે વેપારીઓના તમામ જે વેપાર ધંધા છે એ ચાલતા રહે કેમ કે રાજકોટ એ ઔદ્યોગિક હબ છે મોટી સંખ્યામાં કહી શકાય કે તમામ દુકાનો અહીં આવેલી છે જો રાજકોટમાં સ્વાભાવિક રીતે વેપારીઓને બુસ્ટર ડોઝ મળતું રહેશે તો અર્થતંત્ર છે વધારે મજબૂત બનશે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તેને પણ મોટા પ્રમાણમાં રોજગારી મળશે તો સ્વાભાવિક છે કે તેને લઈને પણ વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે અને આજરોજ લાભપાંચમનો જ્યારે શુભ દિવસ હોય તો તેને લઈને તમામ વેપારીઓ પોતાની ધંધા દુકાનો છે તે ખોલી રહ્યા છે અને ખાસ કરીને લાભપાંચમની ભોણી છે તે સારી થાય અને આખું વર્ષ લાભદાયી નીવડે આ પ્રકારની પણ આશા વેપારીઓ રાખી રહ્યા છે જી દિલાવર, આજે લાભ પાંચમનો શુભ દિવસ છે ત્યારે રાજકોટના માર્કેટની અંદર કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, લોકો જે વેપારીઓ છે તેમની અંદર કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કયા પ્રકારની સમગ્ર સ્થિતિ રહી તે અંગે સમગ્ર માહિતી લઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે ગુજરાત રાજ્યના 2 મોટા શહેરો અમદાવાદ શહેર અને રાજકોટ શહેરની અંદર જ્યારે આજે લાભ પાંચમનો શુભ દિવસ છે ત્યારે આ શુભ દિવસ નિમિત્તે દરેક જે વેપારીઓ છે તેમના દ્વારા ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે અને પૂજા કરીને આજથી તેમના ધંધા રોજગારની શુભ શરૂઆત કરવામાં આવતી હોય છે ત્યારે વેપારીઓનું શું કહેવું છે તે સમગ્ર વિગત લઈ અમે આપની સાથે જોડાયા. હવે અત્યારે જો વાત કરીએ તો ફરી એકવાર જ્યારે ધંધા રોજગારની શરૂઆત થઈ ચૂકી છે, કોરોના કાળ છે તે હજી પણ ચાલી રહ્યો છે પરંતુ ચોક્કસથી કોરોનાના કેસોમાં ઘટાડો થતાં ફરી એકવાર ધંધા રોજગાર હવે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે લાભ પાંચમના દિવસે જે વેપારીઓ છે તેઓ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, માર્કેટની અંદર ચહેલ પહેલ જોવા મળી રહી છે. તો દર્શક મિત્રો, હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.